નમસ્કાર, આપ જોયા છો ગુજરાત એક્સપ્રેસ. હું જનક, શરૂઆત કરીએ સમાચારોની, પરંતુ એ પહેલાં એક મહત્વપૂર્ણ અપીલ. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનું મોકો, અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી ચોઈસ કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલાં આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી ચોઈસ કલાકની માંગ કરો. તે હિસાબથી તમારું મહિનાનું પેક પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો. શરૂઆત કરી રાજકોટથી. રાજકોટમાં આ ફુગ્ગા વિતનાર ફેરિયાના ફુગ્ગામાં બ્લાસ્ટ થયો. અચાનક 1000 જેટલા ફુગ્ગામાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. નાતાલની ઉજવણી દરમિયાન કેટલાક ફેરિયાઓ ફુગ્ગા ગેસવાળા ફુગ્ગા બનાવી અને વેચી રહ્યા હતા, તે સમયે જ અચાનક બ્લાસ્ટ થયો. દુર્ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી છે. જે સમયે બ્લાસ્ટ થયો તે સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. બ્લાસ્ટ થતા જ લોકો ભાગ્યા, જેમાં કેટલાક લોકો જમીન પર પડી ગયા હતા, ઈજાગ્રસ્ત થયા હતા. નવસારી એસટી ડેપોમાં સર્જાયેલા અકસ્માત મામલે બસ ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે. મોબાઈલ લોકેશનના આધારે નવસારીના મરોલી ખાતેથી ડ્રાઈવરને ઝડપી લેવાયો હતો. નવસારીના બસ ડેપોમાં જીવલેણ અકસ્માત થયો હતો. અમલસાડ વાવેથી બસ ડેપોમાં આવેલી બસ બેકાબુ બની ગઈ હતી. બસ સ્ટેન્ડમાં બેઠેલા મુસાફરોને કચડી નાખતા 3 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈને નવસારીના બસ ડેપો મેનેજરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ હતી. ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. પ્રવીણ નામના ડ્રાઈવરે બેદરકારી દાખવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. અમદાવાદના છારાનગરમાં પોલીસે બુટલેગર પર તવાઈક બોલાવી છે. પોલીસકર્મીઓએ દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી સેંકડો લીટર દારૂનો નાશ કર્યો હતો. 31 ડિસેમ્બર પહેલા પોલીસે મેગા ડ્રાઈવ યોજી. છારાનગરમાં ડીસીપી સહિત 200થી વધુ પોલીસ કર્મચારીઓ પહોંચ્યા હતા, જેના પગલે બુટલેગરમાં ફફડાટ ફેલાયો હતો. દારૂ સાથે ઝડપવાના મામલે વડોદરાના પાદરાના વોર્ડ નંબરના 4ના કોર્પોરેટર લાલુ પટેલના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. લાલુ પટેલ દરાપુર રેલવે ફાટક પાસેથી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. કર્ણાટકની ત્રિપુજા નામની બોટ અરબી સમુદ્રમાં લાપતા છે. બોટમાં પોરબંદરના પણ 7 ખલાસીઓ સામેલ છે. સમુદ્રમાં લાપતા બોટ અને તેના માછીમારો અંગે માહિતી મેળવવાના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે. બીજી તરફ માછીમારોના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે. સાબરકાંઠામાં પેટ્રોલ પંપ પર બાઇકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પેટ્રોલ પુરાવતી વખતે બાઇકમાં અચાનક આગ લાગી. જોકે સમય સૂચકતા વાપરી બાઇક ચાલકે બાઇકને દૂર લઈ જતા જ મોટી દુર્ઘટના અટકળી હતી. અમરેલીમાં ટ્યુશનમાંથી પ્રવાસી ગયેલી બસનો અકસ્માત થવાના મામલે મૃતક વિદ્યાર્થીઓને સહાયને લઈને અલ્પેશ કથેરિયા ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસમાં અલ્પેશના અનેક સાથીદારો પણ જોડાયા. આ ઉપરાંત આ મામલે સુરતના જુદા જુદા 8 સ્થળોથી રેલી પણ યોજવામાં આવશે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવારને લઈને કથેરિયાએ નીતિન પટેલને પણ ફોન કર્યો હતો અને મદદ કરવાની માગણી કરી હતી, પરંતુ નીતિન પટેલે કોંગ્રેસ પર આરોપ મૂકીને ફોન કટ કરી દીધો. ફોન અલ્પેશ કથેરિયાનું કહેવું છે. આ ઉપરાંત 7 થી 8 જેટલા મંત્રીઓને અલ્પેશ કથેરિયાએ ફોન કરીને સહાય અને યોગ્ય સારવાર આપવાની માગણી કરી હતી. સુરતમાં અલ્પેશ કથેરિયા અને 5ના કાર્યકરોની પોલીસ સાથે માથાકૂટ સર્જાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે દરવાજો બંધ કરવાને લઈને આ માથાકૂટ સર્જાઈ હતી. મહત્વનું છે કે ડાંગમાં અમરોલીના ટ્યુશન ક્લાસની બસના અકસ્માતમાં મૃતક વિદ્યાર્થીઓની આર્થિક સહાયની માંગ સાથે અલ્પેશ કથેરિયા અને તેના સાથીદારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જામનગરના ધ્રોલના મોટા ઇટાળા ગામે ખેડૂતોએ ગળેફાંસો કરી આત્મહત્યા કરી હતી. પાક નિષ્ફળ જતા ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે દેવું વધી જતા જ ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન સેક્રેટરી અનિલ પટેલ અને આરટીઆઈ કિશોર નથવાણી વચ્ચેની ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોનું ઝી ચોવીસ કલાક પુષ્ટિ કરતું નથી. ઓડિયોમાં અનિલ પટેલના જણાવ્યા મુજબ યાત્રાધામમાં ભ્રષ્ટાચારીઓ ઘૂસી ગયા છે. પાવાગઢ યાત્રા માર્ગમાં ભ્રષ્ટાચારને લઈને ઓડિયો વાયરલ થયો છે. કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કાર્નિવલને ખુલ્લો મુકાયો. વિજય રૂપાણીએ દીપ પ્રગટ કરી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. 31 ડિસેમ્બર સુધી ચાલનાર કાંકરિયા કાર્નિવલમાં અનેક જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોકનૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો સહિત આતશબાજી સહિતના અનેક કાર્યક્રમ પણ થવાના છે. કાર્નિવલમાં કાર્ટૂન્સે પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ડોરોમેન, છોટા ભીમે બાળકોનું ધ્યાન ખેંચ્યું તો અલાદીન, મંકી કિંગ તેમજ અન્ય કેરેક્ટરે પણ બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ માટે ફેસ ડિટેક્શન કેમેરાથી લઈ
2086 પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં છે. કાર્નિવલ માટે 3 ડીસીપી, 7 એસીપી, 31 પીઆઈ, 100 પીએસઆઈ, 1296 પોલીસ કોન્સ્ટેબલ સુરક્ષા માટે સજ્જ છે. કાંકરિયા કાર્નિવલના પ્રથમ વખત જ પોલીસે 4 ફેસ ડિટેક્શન કેમેરા લગાવ્યા છે. આ કેમેરાની ખાસિયત એ છે કે કોઈપણ ગુનેગાર જુદી જુદી રીતે 82 પ્રકારે ચહેરો બદલીને આવે તો પણ સેકન્ડોમાં જ ઓળખાઈ જશે. જેન્ટ્સ સ્નેચર વાહન ચોર ખિસ્સા કાતરો કે મોબાઈલ ચોર કાંકરિયા પરિસરમાં પ્રવેશે તો આ કેમેરામાં ઝડપાઈ જશે અને સર્વેલન્સ સ્કવોડ તરત જ તેને ઝડપી લેશે. પ્રવાસમાં વિદ્યાર્થીઓને માર મારવાના મામલે સુરતના કાપોદ્રા પોલીસે સાધના સ્કૂલના સંચાલક ગિરીશ મકવાણા સામે ફરિયાદ નોંધી છે. સ્કૂલના સંચાલક ગિરીશ મકવાણા સામે માર મારવો, ધમકી આપવી, હત્યા રાખવો ગુનો નોંધાયો છે. ફરિયાદ નોંધાતા જ ફરાર સંચાલકને શોધવા માટે કવાયત હાથ ધરાઈ હતી અને આખરી તેની ધરપકડ પણ કરાઈ છે. સુરતની સાધના નિકેતન શાળામાં હોબાળો થયો. વિદ્યાર્થીને માર મારવાની ઘટના લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા સંકુલમાં પહોંચી હોબાળો કર્યો હતો. શિક્ષક પર 6 વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શિક્ષકે નશામાં વિદ્યાર્થીની પણ છેડતી કરી હોવાનો આક્ષેપ પણ લગાવાયો છે. વાલીઓએ આક્રોશમાં આવીને શાળામાં તોડફોડ કરી, તેમજ વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષક અપશબ્દ બોલી વિદ્યાર્થીઓને વારંવાર ધમકાવતા હતા. શિક્ષકના વર્તનનો વાલીઓએ વિરોધ કર્યો હતો અને શાળાને બંધ કરવાની પણ માંગ કરી હતી, જ્યારે વાલીઓએ ટ્રસ્ટીઓના વર્તન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ટ્રસ્ટી પણ દારૂ પીને આવતા હોય છે. સુરતની સાધના નિકેતન શાળામાં એક તરફ વાલીઓ આક્રોશમાં હતા, ત્યારે બીજી તરફ કવરેજ કરતા મીડિયાકર્મી પણ દોષનું તોપલું ઢોળ્યું હતું. ઝી મીડિયાના સંવાદદાતાને પોલીસ અધિકારી ધક્કો માર્યો હતો અને કહ્યું હતું કે તમે લોકો અહીં વાલીઓને ભેગા કરો છો. સુરતના કિમમાં વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. ખાનગી ટ્યુશનના શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાનો આરોપ વિદ્યાર્થીને વાલીએ મૂક્યો છે. ટેલેન્ટ ટ્યુશન ક્લાસીસમાં આ ઘટના બની હતી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ કિમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને શિક્ષક સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો. સુરત શાળાના હોબાળા પર શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું. ચુડાસમાએ તપાસના આદેશ આપતા કહ્યું હતું કે દોષિતો સામે પગલાં જરૂર લેવાશે. ગોધરામાં પ્રવાસની બસને અકસ્માત તળ્યો હતો, જેમાં કંડક્ટરનું મોત થયું હતું. 20થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડ્યા હતા. અમદાવાદમાં આવેલી નારોલની એક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા. બસમાં 90થી વધુ વિદ્યાર્થીઓ હોવાની માહિતી છે. મહત્વનું છે કે બસમાં 56 મુસાફરોની ક્ષમતા હોય છે. 20 વિદ્યાર્થીઓની નાની મોટી ઇજા થઈ હતી. કોઈકના હાથ, કોઈકના પગ તો કોઈકને માથાના પાગે ઇજા પહોંચી. ઘટનાના પગલે કેટલાક વિદ્યાર્થીઓ ગભરાઈ પણ ગયા હતા. અકસ્માતને લઈને વિદ્યાર્થીઓના વાલીઓએ ગંભીર આરોપ લગાવ્યો છે. વાલીઓએ આક્ષેપ લગાવ્યો કે પરાણે વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. વાલીઓને આક્ષેપ છે કે શાળાના દબાણપૂર્વક વિદ્યાર્થીઓ પ્રવાસ લઈ ગયા હતા. વાલીઓનો આક્ષેપ હતો કે એ શાળાના સંચાલકો 1000 રૂપિયા બાકી રાખીને પ્રવાસ લઈ ગયા હતા, તેમજ સંચાલકોએ ધમકી આપી હતી કે જો પ્રવાસી નહીં મોકલે તો તેમને નાપાસ કરાશે. ગોધરાના સાંસદ પ્રભાસિંહ ચૌહાણ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને 100-100 રૂપિયા આપી દેખાડો કર્યો હતો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે સવારે 10 વાગે કેબિનેટ મળશે, જેમાં વાઇબ્રન્ટ ગુજરાતને લઈને સમીક્ષા થશે. સાથે સરકારની 1 વર્ષની ઉજવણી અને આગામી કાર્યક્રમો સંદર્ભે પણ ચર્ચા વિચારણા હાથ ધરાશે. કેબિનેટમાં એઇમ્સની ફાળવણી બાદ ઝડપી નિર્માણ આયોજન સંદર્ભે કેન્દ્ર સાથેના સહયોગ બાબતે પણ ચર્ચાઓ થશે. આ ઉપરાંત મગફળી, મગ, અડદની ખરીદી અંગે તેમજ અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરીની પણ સમીક્ષા કરાશે. 2019ની લોકસભા ચૂંટણીના તૈયારીના ભાગરૂપે કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આવતીકાલે ભાજપ પ્રદેશ કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળશે. લોકસભા સમિતિની બેઠક પણ મળશે અને તેમાં ચૂંટણી લઈને મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા હાથ ધરાશે. અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 64મું અધિવેશન 27 થી 29 ડિસેમ્બર થવાનું છે. એબીવીપીના અધિવેશન કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે. અધિવેશનનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના કામોના ઈ લોકાર્પણનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાય, જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ 666 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વનમંત્રી વસાવા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે પણ હાજરી આપી હતી. રાજકોટમાં યોજાયેલા કિસાન સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપી હતી. રાજકોટના હેમુગઢમાં કિસાન સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ખેડૂતોને ખેતી અંતર્ગત વિવિધ સહાયના વિતરણ અંગે જાહેરાત કરાઈ હતી.
कार्यक्रम में खेडूतों माटेनी सहाय अंगे पण मुख्यमंत्री रूपाणीए जाहेरात करी। रूपाणी मगफळीनी टेकाना भावे खरीदी अंगे गणायुं ते जिल्लामां 17,000 खेडूतोनी मगफळी टेकाना भावे खरीदवामां आवी छे अने सरकारे खरीदीना 65 करोड़ रूपया खेडूतोने पण चूकव्या छे। मुख्यमंत्री असरग्रस्त विस्तार अंगे पण जाहेरात करी अने कमूरता बाद खेडूतोना खातामां पाक वीमो जमा करावामां आवशे ते जाहेरात करी हती। વડોદરાના વાઘોડિયા પાસે આજબાવ ગાર્ડનનું મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકાર્પણ કર્યું હતું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રવાસન મંત્રી ગણપત વસાવા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા। પાર્ક 150 કરોડના ખર્ચે બનાવાયો છે। આજબાવ પાર્કમાં 40 જેટલી જુદી જુદી રાઇડ પણ મુકાઈ છે। પાર્કમાં આવેલી મિની લેકમાં પણ બોટિંગ કરી શકાશે। પાર્કમાં ગોલ્ફ અને ક્રિકેટ માટે પીચ પણ તૈયાર કરાયેલી છે। રાજકોટની ડેરીમાં ભ્રષ્ટાચાર થયાની આક્ષેપને લઈને જિલ્લા કલેક્ટરે તપાસ આદેશ પણ આપ્યા છે। ડેરીમાં ટેન્ડર બહાર પાડ્યા વિના કોન્ટ્રાક્ટ આપ્યા હોવાની ફરિયાદ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ કરી હતી। ખરીદી બદલી બઢતી વગેરેમાં ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપ પણ કરાયા છે। પોરબંદરમાં પણ શહેરમાં ગંદકી કરનારા ઉપર લગામ લગાવવા માટે 14 સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। સીસીટીવીમાં ગંદકી કરનાર ઝડપાયેલા લોકો સામે દંડની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે ન્યુસન્સ પ્લેસ પર સીસીટીવી લાગ્યા છે તેનું સીધું મોનિટરિંગ પણ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી રહ્યું છે। સુરતમાં 8 જાન્યુઆરીએ ખેડૂતોએ જળયાત્રાનું આયોજન કર્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના 10,000થી વધુ ખેડૂતો જોડાય તેવી શક્યતાઓ છે। ખેડૂતો ઉકાઈ ડેમમાંથી 67 દિવસ સુધી પાણી નહીં આપવાનો નિર્ણયનો વિરોધ નોંધાવશે। 31 ડિસેમ્બરે લઈને દારૂબંધીના નિયમની કડક અમલવારી માટે અરવલ્લી ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું। તપાસ દરમિયાન 17 લાખનું વિદેશી દારૂ પણ ટ્રકમાંથી ઝડપાયું હતું। દારૂ સાથે પકડાયેલા એક શખ્સની પોલીસે અટકાયત પણ કરી હતી। સુરત ગોળાધર વિસ્તારમાં કિન્નરો યુવાનને જાહેરમાં માર માર્યો હતો। યુવાને કિન્નરો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, ત્યારે યુવાન ભાગી જતા કિન્નરો તેના મિત્રને માર માર્યો હતો। સુરતમાં થોડા દિવસ પહેલા કાર પાર્કિંગ લઈને થયેલી બવાલ મામલે મહિલાએ પોલીસકર્મી પર માર માર્યાનો આરોપ લગાવ્યો હતો। મહિલાની અટકાયતનો સમયનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં મહિલા પોલીસકર્મી આરોપી મહિલા સાથે ઝપાઝપી કરતી પણ જોવા મળી હતી। મહિલાના વાળ ખેંચીને પોલીસ જીપમાં બેસાડી હતી, સાથે જ ટ્રાફિક પીઆઈ પુવાર અપશબ્દ બોલતા જ કેમેરામાં કેદ થયા હતા। પોલીસ માર મારવાના કારણે મહિલાને મોઢા અને પીઠ પર મારના ગંભીર નિશાન પણ જોવા મળ્યા હતા। આ અંગે મહિલાએ પોલીસને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાની ફરિયાદને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ઉમરાના પીઆઈ ગોરે એ મેડિકલ માટે ખાનગી હોસ્પિટલમાં મોકલી દીધી હતી। સાથે જ મહિલાનો આક્ષેપ છે કે પોલીસ કમિશનરે પણ ફરિયાદ સાંભળી નહોતી। મહિલાએ નો પાર્કિંગમાં કાર કરી હતી, જે દરમિયાન ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી। આ વિડીયોમાં પોલીસકર્મીને ધક્કો મારી અપશબ્દ માર મારતી મહિલા પણ જોવા મળી હતી। પોલીસકર્મી સાથે બોલાચાલી બાદ તેને પોલીસની વાનમાં બેસાડી દેવાઈ હતી, ત્યાર પણ પોલીસકર્મી સાથે ધક્કા મૂકી અને પૂરતું મેમે જોવા મળી હતી। અને સમાચારની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો ગુજરાત એક્સપ્રેસ। બુધવારે બધું થશે શુદ્ધ, પ્રભાતે ઘરે બેઠા કરો દર્શન, સિદ્ધિવિનાયક ગણપતપુરા, એઠોરથી સિદ્ધિવિનાયકની આરતી, મહાઆરતી,
સવારે 5:57 તસ્કરો એ ટુ ઝેડ નામની મોબાઈલની દુકાનમાં ચોરી કરી હતી. ધારદાર હથિયારથી દુકાનનું શટર તોડ્યું. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અંગત અદાલતમાં યુવકને ઢોર માર માર્યો હોવાનું સમાયું છે. મનન રવિ રાયદર નામના આરોપીઓએ અંગત અદાલતમાં યુવકને ઢોર માર માર્યો હોવાનું પણ સમાયું છે. હાલ તો ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદમાંથી રિશનિંગ અનાજનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. કેશોદ પોલીસે બાટવાથી કેશોદ આવતા શંકાસ્પદ ઘઉંની 48 બોરીના જથ્થાને ઝડપ્યો હતો. મિની મેટાડોરમાંથી જથ્થો મળી આવતા જ પોલીસે ડ્રાઈવર સહિત વાહન માલિકને ઝડપ્યા હતા. રેસ્ટિંગ અનાજનો જથ્થો ચિરોલા સેવા સહકારી સંસ્થાનો જથ્થો હોવાની આશંકા પણ પોલીસને છે. જૂનાગઢમાં કિરીટભાઈ નામના સોની વેપારીને ભોલાબાપુ નામનું તાંત્રિક ભેળવીને ₹4 કરોડની છેતરપિંડી કરી છે. ભોલાબાપુની કાંટાળી જાળ કિરીટભાઈ સામે 1 વર્ષ પહેલા શરૂ થઈ હતી. કિરીટભાઈના ડ્રાઈવરના સંપર્કમાં બાબા આવ્યા હતા. તે ધૂમ બાબા ધૂમ બુખારી નામે ઓળખાય છે. કિરીટભાઈ પાસેથી 10 લાખનું સોનું ઉધારમાં લીધું. ઉધારણી કરતા તેમણે પીરની દરગાહમાં સોનું ચડાવવા કહ્યું. સોનું 10 ગણું થવાની લાલચ આપી હતી. ત્યારબાદ વધુ કડકાઈથી ઉઘરાણી કરતા તાંત્રિકે રૂમમાં વિધિ કરીને બેગ આપી જેને 10 દિવસ બાદ ખોલવા કહ્યું હતું. બેગમાંથી સોનું નીકળશે તેવી લાલચ આપી તાંત્રિક રફુ ચક્કર થઈ ગયો હતો. બાબા ધીમે ધીમે આ પરિવારના ₹4 કરોડનું કરી ગયો અને લાલચનો કાંટાળો તાજ કિરીટભાઈને પહેરાવી ગયો. જોકે આ બાબતે પોલીસ ફરિયાદ કરાઈ છે. વાપી સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ છે. રાતના 12 વાગે તમામ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. ઈસુના જન્મ લઈને ચર્ચમાં વિશેષ પ્રાર્થના પણ કરાઈ રહી છે. ક્રિસમસના તહેવારને આ વર્ષે બાળકો તેમજ મોટેરાઓનું મનોરંજન પૂરું પાડવા માટે ક્રિસમસ ટ્રી તેમજ જિંગલ હાઉસથી અમદાવાદની હોટલોને સુંદર રીતે સજાવાઈ છે. હોટલોમાં 2 દિવસ માટે અલગ અલગ પ્રકારની ફૂડ ડિશીઝ તૈયાર પણ કરાઈ રહી છે. અમદાવાદના અલગ અલગ બજારો અને ગિફ્ટ શોપમાં પણ ક્રિસમસ તથા અવનવી વેરાયટી જોવા મળી છે. તો કેક શોપમાં પણ ક્રિસમસનો રંગ દેખાયો છે. માર્કેટમાં પેરાશૂટ સાન્ટાક્લૂઝ, મ્યુઝિકલ સાન્ટાક્લૂઝ જેવી રંગબેરંગી વેરાયટીનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વખતે મિની સાઇઝ સાન્ટાક્લૂઝ, અલગ અલગ મૂવમેન્ટ કરતા સાન્ટાક્લૂઝ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ક્રિસમસ ટ્રીમાં કલરફુલ લાઇટિંગવાળી વેરાયટી ધૂમ મચાવી રહી છે. મેરી ક્રિસમસના અલગ અલગ પોસ્ટર્સ પણ માર્કેટમાં જોવા મળ્યા છે. ક્રિસમસની ઉજવણીમાં ગત વર્ષ કરતા આ વર્ષે ખરીદી ઓછી થઈ હોવાનું સમાયું છે. આ ઉપરાંત પાર્કિંગની સમસ્યા હોવાથી બજારની રંગત થોડી ફિક્કી પડી ગઈ છે. વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મનો આખો ઘટનાક્રમ ઊભો કરાયો છે. ચર્ચમાં ગુબ્બારાઓ અને રંગબેરંગી સિરીજ અને તોરણ પણ લગાવાયા છે. ચર્ચમાં વિવિધ શાળાઓના બાળકોની મુલાકાત કરવામાં આવી રહી છે. શાળાઓ દ્વારા બાળકોને નાતાલ પર્વ નિમિત્તે સાંતાક્લૂઝની ટોપી તેમજ વસ્ત્રો પહેરાવી ચર્ચમાં લાવવા આવી રહ્યા છે. તો લોકો સાંતાક્લૂઝની ટોપી, સ્ટાર, રંગબેરંગી તોરણની દુકાનોમાંથી ખરીદી પણ કરી રહ્યા છે. ગોધરા ખાતે 108ની ટીમે ક્રિસમસની ખરા અર્થમાં ઉજવણી કરી. ગોધરા ખાતે થયેલા સ્કૂલ બસના અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર વિદ્યાર્થીઓને હતાશા અને તેમની પીડામાંથી બહાર લાવવા 108ના એક કર્મચારીએ સાંતાક્લૂઝ પહેરીને ઇજાગ્રસ્ત બાળકોને બિસ્કીટના પેકેટ અને ગિફ્ટ આપી હતી. ગીરના જંગલમાં પાણી પીતો સિંહ કેમેરામાં કેદ થયો હતો. પાણી પીતા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો ધારી, ગીર, પૂર્વ અથવા તુલસીશ્યામ વિસ્તારનો હોવાનું પણ અનુમાન છે. તાપીના બારોડના દેઘામા ગામમાં દેખાતી દીપડી વન વિભાગે પાંજરે પૂરી હતી. દીપડા અને દીપડીના આતંકને કારણે વન વિભાગે ગામમાં પાંજરું મૂક્યું હતું. ત્યારે મારણ ખાવાની લાલચમાં 2 વર્ષે દીપડી પાંજરે પૂરાઈ હતી.
ઉનામાં આવેલા પાછા ગામમાં દીપડો પાંજરેપુર આવ્યો હતો. વન વિભાગે સઘન કામગીરી લઈને દીપડો પાંજરેપુર હતો. છેલ્લા બે મહિનાથી દીપડો લોકો પર હુમલા કરતો હતો. દીપડાએ અગાઉ એક મહિના પહેલા મહિલા પર હુમલો કર્યો હતો. દીપડાને પૂરવા માટે વિવિધ સ્થળો પર પાંજરા મુકવામાં આવ્યા હતા. ત્યારે દીપડો પાંજરેપુર હતા. સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અનેક વાહનો ડિટેઈન કર્યા છે. અધિકારીઓ સેક્ટર બે વિસ્તારમાંથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી. પોલીસે 4,400 જેટલા વાહનનું ચેકિંગ પણ હાથ ધર્યું હતું. આણંદ જિલ્લાના સંદેસર ગામના પ્રગતિશીલ ખેડૂતે આધુનિક ખેતી કરી એક ફૂટના મરચાંનું ઉત્પાદન કર્યું છે. ખેડૂતોની સારી આવક સાથે દેશને પણ ફાયદો થાય તે હેતુથી આધુનિક ખેતી કરવામાં આવી રહી છે. રાજકોટની ભાદર બે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રીએ ભાદર ડેમમાંથી પાણી છોડવા માટેનો આ નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે ચમારજ પાસે રેલવે ડબલિંગની કામગીરી શરૂ કરાઈ છે. તેને લઈને કેટલીક ટ્રેનો પર અસર થઈ રહી છે. સુરેન્દ્રનગર ધાંગધ્રા ડેમુ ટ્રેન 25 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવેલી છે. આ ઉપરાંત ઓખા વિરમગામ ટ્રેન 2 કલાક મોડી, જ્યારે અમદાવાદ સોમનાથ ઓખા વિરમગામ ટ્રેન તેના નિયત સમયથી કલાકો મોડી ઉપડી. સાથે જ પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ પણ 2 કલાક મોડી પડી હતી. મકર સંક્રાંતિને લઈને રાજકોટના અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ચાઇનીઝ લોન્ચર તુક્કલ લેન્ટનના વેચાણ પર પ્રયોગ પ્રતિબંધ મુકાઈ દેવાયો છે. સાથે ચાઇનીઝ તુરીના વેચાણ ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે 188 મુજબ કાર્યવાહી કરાશે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આગામી 2 દિવસમાં ભારત સુધી પહોંચ્યું છે. જેને લઈને ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ઠંડીના પ્રમાણ વધારો થશે. અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં ઠંડીના પ્રમાણ વધારો થયો છે. કંડલામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પણ 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે હજુ ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. 3 દિવસ સુધી 10 કિલોમીટર સુધી પવન ફૂંકાશે. જેને લઈને ઠંડીના પ્રમાણમાં પણ વધારો થશે. નલિયાનું તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું છે. દ્વારકામાં મિની વેકેશનમાં પ્રવાસી ઉમટ્યા હતા. નાતાલના મિની વેકેશનની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો વધતો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં પણ મંદિર પરિસર સહિત માર્કેટમાં ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા. બુલેટિન પૂરું કરતા પહેલા એક મહત્વપૂર્ણ અપીલ. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો, અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલાં આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી તમારો મહિનાનો પેક પણ પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176 5664666 પર મિસ કોલ પણ કરી શકો છો. નમસ્કાર.